हरिओम, आज આપણે અંગ્રેજી વિષય ભણીશું। અંગ્રેજી વિષયમાં લેસન 8 ડીઝ એન્ડ ડોઝ માં આજે આપણે કવિતા જે આપે છે પાના નંબર 22 ઉપર સોરી 37 ઉપર તેનો આપણે અભ્યાસ કરીશું। તો જેમ બોર્ડમાં લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં કવિતા અને તેના ઉચ્ચાર લખવાના છે। તો સૌપ્રથમ તમારી તમારી નોટબુકમાં લેસન 8 these and those એમ લખવાનું છે। હવે જે સૂચના લખું તે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। નીચે આપેલ કવિતા અને તેના ગુજરાતી સોરી અંગ્રેજી उच्चार लखो। इकरी डक टिकरी टिकरी डक। तो અહીંયા તમારે શું કરવાનું છે કે તમારી નોટબુકમાં પહેલા સૂચના લખવાની છે, પછી હું કોડમાં અહીંયા જેમ કવિતા લખું છું અને તેની નીચે તેના અંગ્રેજી ઉચ્ચાર લખું છું તેમ તમારે પણ તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે। ટિકરી The mouse ran up the clock। ડિકરી ડક બરાબર। ફરી એકવાર આપણે જે આ કવિતા લખેલ છે તેનો અભ્યાસ કરીએ। ડિકરી ડિકરી ડક ડિકરી ડિકરી ડક
The mountain up the globe. The mountain up the globe. The clock struck one. The clock struck one. The mountain down. The mountain down. Hickory dickory duck. Hickory dickory duck. तो जो अहिया तमारा जे अंग्रेजी नी स्वाध्याय पोथी छे तेमा पाना नंबर 37 ऊपर अहिया घड़िया नु चित्र आपेलु छे। तेमा जो घड़ियाळ मां केटला वागेल छे तो के 1 वागेल छे अने घड़ियाळ नी बाजू मां कयो प्राणी छे तो के ઉંદર। માઉસ એટલે ઉંદર બરાબર। તો અહીંયા શું લખ્યું છે હિકરી ડિકરી ડક। તો હિકરી ડિકરી ડક એટલે શું તો કે કોઈ એવા એવી વસ્તુ કે એવા વૃક્ષની લાકડાની વસ્તુ છે એટલે કે અહીંયા ઘડિયાળ આપણે અહીંયા ઘડિયાળ કીધું ઘડિયાળ છે એમાં 1 વાગ્યા છે। અહીંયા જે ઉંદર આપેલ છે એ ઉંદર શું કરે છે કે આ જે ક્લોક ઉપર આ જે ઘડિયાળ છે ત્યાં દોડે છે બરાબર તેના ઉપર દોડે છે અને તે ક્યાં ત્રાટકે છે તો કે એક સ્ટ્રોક એટલે ત્રાટકવું થાય એટલે કે દોડતા દોડતા તે અહીં 1 વાગ્યો છે ત્યાં ત્રાટકે છે એટલે ત્રાટકે છે અને પછી શું થાય છે જેવો ત્રાટકે છે તેવો ઉંદર શું કરે છે ઉંદરને શું થાય છે ઉંદર ત્યાં નીચે પડે છે બરાબર। ઉંદર દોડતા દોડતા 1 વાગે છે એટલે ઉંદર નીચે પડી જાય છે એટલે અહીંયા આપણે ફરી એકવાર આ જે કવિતા છે એનો અભ્યાસ કરીએ। હિકરી ડિકરી ડક ધ માઉસ અલેન ઓફ ધ ક્લોક। તો જો ધ માઉસ એટલે ઉંદર લેન એટલે દોડવું ઓફ એટલે ઉપર ને ધ ક્લોક એટલે ઘડિયાળની ઉપર દોડે છે। ધ ક્લોક સ્ટ્રક 1 એટલે કે ક્લોક એટલે ઘડિયાળ સ્ટ્રક એટલે ત્રાટકવું અને 1 એટલે એક એક ઉપર ઘડિયાળમાં 1 જ્યારે ત્રાટકે છે ત્યારે શું થાય છે કે ધ માઉસ માઉસ રેન ડાઉન એટલે કે ઉંદર છે તે દોડતા દોડતા નીચે પડી જાય છે। હિકરી ડિકરી ડક બરાબર। હવે જો અહીંયા જે કવિતામાં જે જે સ્પેલિંગ આપેલ છે તે આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ ત્રણ વાર લખીશું। તો જેમ હું બોર્ડમાં સૂચના લખું તેમ તમારે સૂચના લખવાની છે અને દરેક સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ ત્રણ વખત લખવાના છે। લખો નીચે આપેલ નીચે આપેલ અંગ્રેજી સ્પેલિંગની અંગ્રેજી સ્પેલિંગની સામે તેના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો। અંગ્રેજી સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો બરાબર। ફરી એકવાર નીચે આપેલ અંગ્રેજી સ્પેલિંગની સામે તેના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો। લખો માઉસ પહેલા શું કરશો સીધું માઉસ નું લખશો તો કે ના પહેલા સ્પેલિંગ પછી ઉચ્ચાર અને અર્થ આ રીતે તમારે લખાણ લખવાનું છે બરાબર। હવે આપણે
માઉસ નો સ્પેલિંગ લખીશું એમ ઓ યુ એસ ઈ એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર માઉસ એટલે શું થાય ઉંદર ત્રણ ત્રણ વખત લખવાનું છે એમ ઓ યુ એસ ઈ એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર માઉસ એટલે ઉંદર એમ ઓ યુ એસ ઈ એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર માઉસ એટલે ઉંદર એમ ઓ યુ એસ ઈ એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર માઉસ એટલે ઉંદર એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર માઉસ એટલે ઉંદર બરાબર આગળ અભ્યાસ કરીએ માઉસ પછી નો શબ્દ છે રેન રેન એટલે દોડવું આર એ એન રેન એટલે દોડવું આર એ એન રેન એટલે દોડવું આર એ એન રેન એટલે દોડવું R A N ran એટલે દોડવું ran એટલે દોડવું R A N R A N ran એટલે દોડવું ran એટલે દોડવું કા દોડ્યો બરાબર ran એટલે શું થાય R A A R A N ran એટલે દોડવું R A R A N ran એટલે દોડવું R A N ran એટલે દોડવું પછીનો લખો up U P up એટલે ઉપર અહીંયા આર એન રેન એટલે દોડવું પણ થાય અને દોડ્યો પણ લખાયો આર એન રેન એટલે દોડવું અથવા દોડ્યો હવે આગળ યુ પી અપ એટલે ઉપર યુ ને પી યુ પી અપ એટલે ઉપર અપ એટલે ઉપર યુપી અપ એટલે ઉપર યુપી અપ અપ એટલે ઉપર યુપી અપ અપ એટલે ઉપર યુપી અપ અપ એટલે ઉપર U P up up એટલે ઉપર U P up up એટલે ઉપર U P up up એટલે ઉપર હવે જો ફરીથી આપણે જે ત્રણ સ્પેલિંગ ઉચ્ચારને અંત લખ્યા છે તેના ફરીથી અભ્યાસ કરું છું
તમે તમારી નોટબુકમાં ધ્યાન રાખજો M O U S E માઉસ એટલે ઉંદર M O U S E માઉસ એટલે ઉંદર M O U S E માઉસ એટલે ઉંદર પછી R A N રેન એટલે દોડવું અથવા દોડ્યો બંને બંને શબ્દમાંથી એક શબ્દ લખાય R A N રેન એટલે દોડવું અથવા દોડ્યો પછી યુપી અપ એટલે ઉપર યુપી અપ અપ એટલે ઉપર હવે ક્લોક C L O C K ક્લોક એટલે ઘડિયાળ દીવાલ ઘડિયાળ ઘડિયાળ લખી શકાય હો C L O C K ક્લોક એટલે ઘડિયાળ દીવાલ ઘડિયાળ પણ લખી શકાય ડી સી એ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ ક્લોક એટલે ઘડિયાળ સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ ફરી એકવાર આપણે સ્પેલિંગ ઉચ્ચારણ અર્થનો અભ્યાસ કરીએ કે પહેલો સ્પેલિંગ હતો એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર બીજો સ્પેલિંગ હતો આર એ એન રેન એટલે દોડવું અથવા દોડ્યો યુપી અપ એટલે ઉપર સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ હવે આગળ અભ્યાસ કરીએ સ્ટ્રક એટલે ત્રાટકવું એસ ટી આર યુ સી કે સ્ટ્રક એટલે ત્રાટકવું આ ત્રાટક્યું ત્રાટકવું પણ લખાય અને ત્રાટક્યું પણ લખાય બરાબર સ્ટ્રક એટલે ત્રાટકવું એસ ટી આર યુ સી કે સ્ટ્રક એટલે ત્રાટકવું સ્ટ્રક એટલે ત્રાટકવું સ્ટ્રક એટલે ત્રાટકવું એસ ટી આર યુ સી કે સ્ટ્રક એટલે ત્રાટકવું સ્ટ્રક એટલે ત્રાટકવું ફરી એકવાર મારો કરીએ એસ ટી આર યુ સી કે સ્ટ્રક સ્ટ્રક એટલે ત્રાટકવું એસ ટી આર યુ સી કે સ્ટ્રક એટલે ત્રાટકવું એસ ટી આર યુ સી કે સ્ટ્રક એટલે ત્રાટકવું હવે ઓ એન ઈ વન એટલે એક ઓ એન ઈ વન એટલે એક O N E બોન એટલે એક બોન એટલે એક O N E 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 બોન એટલે એક ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ
ओ एन ई वन एटले एक, ओ एन ई वन एटले एक, ओ एन ई वन एटले एक, ओ एन ई वन एटले एक। हवे आगळ अभ्यास करिए। डाउन एटले पड़ी जाऊ, डी ओ डबल्यू एन, डाउन एटले पड़ी जाऊ, का नीचे पड़ू, डी ओ डबल्यू एन, डाउन एटले नीचे पड़ू, डी ओ डबल्यू एन, डाउन एटले नीचे पड़ू, नीचे पड़ू, डाउन एटले नीचे पड़ू, डाउन एटले नीचे पड़ू, डी ओ डबल्यू एन, डी ओ डबल्यू एन, डाउन एटले नीचे पड़ू, नीचे पड़ू, डाउन एटले नीचे पड़ू, डी ओ डबल्यू एन, डाउन एटले नीचे पड़ू, डी ओ डबल्यू एन, डाउन एटले नीचे पड़ू, डाउन एटले नीचे पड़ू। फरी एक बार आपणे मारो करीए ए डी ओ डबल्यू एन, डी ओ डबल्यू एन, डी ओ डबल्यू एन, डाउन एटले नीचे पड़ू, डी ओ डबल्यू एन, डी ओ डबल्यू एन, डाउन एटले नीचे पड़ू, डी ओ डबल्यू एन, डाउन एटले नीचे पड़ू। હવે આપણે જે જે સ્પેલિંગ ઉચ્ચાર્યા લખ્યા છે તેનો ફરી એકવાર મારો કરીશું, તો એમ ઓ યુ એસ ઈ, માઉસ એટલે ઉંદર, એમ ઓ યુ એસ ઈ, માઉસ એટલે ઉંદર, એમ ઓ યુ એસ ઈ, માઉસ એટલે ઉંદર। પછી આર એ એન, રેન એટલે દોડવું, આર એ સોરી આર એ એન, આર એ એન, રેન એટલે દોડ્યો પણ થાય અને દોડવું પણ થાય, બરાબર। આ બે શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકો છો, આર એ એન, રેન એટલે દોડવું, આર એ એન, રેન એટલે દોડવું, યુ પી અપ એટલે ઉપર, યુ પી અપ એટલે ઉપર, યુ પી અપ એટલે ઉપર, યુ પી અપ એટલે ઉપર। પછીનો સ્પેલિંગ છે સી એલ ઓ સી કે, ક્લોક એટલે ઘડિયાળ, સી એલ ઓ સી કે, ક્લોક એટલે ઘડિયાળ, સી એલ ઓ સી કે, ક્લોક એટલે ઘડિયાળ, સી એલ ઓ સી કે, ક્લોક એટલે ઘડિયાળ। સ્ટ્રક એસ ટી આર યુ સી કે, સ્ટ્રક એટલે ત્રાટકવું, એસ ટી આર યુ સી કે, સ્ટ્રક એટલે ત્રાટકવું, એસ ટી આર યુ સી કે, સ્ટ્રક એટલે ત્રાટકવું, એસ ટી આર યુ સી કે, સ્ટ્રક એટલે ત્રાટકવું। ઓ એન ઈ વન એટલે એક, 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 ડી ઓ ડબલ્યુ એન, 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 ડી ઓ ડબલ્યુ એન એટલે શું થાય, તો કે ડાઉન, ડાઉન એટલે નીચે પડવું, ડી ઓ ડબલ્યુ એન, ડી ઓ ડબલ્યુ એન, ડી ઓ ડબલ્યુ એન,
डाउन એટલે નીચે પડવું, ડી ઓ ડબલ્યુ એન ડાઉન એટલે નીચે પડવું. ફરી એકવાર એક વખત હું સ્પેલિંગ ઉચ્ચારને અર્થ બોલું છું કે તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત તમે લખ્યા છે કે નહીં તેમાં તમે ધ્યાન રાખજો અને ભૂલ હોય તો સુધારી દેજો, બરાબર સુધારજો. જો એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર, આર એ એન ટ્રેન એટલે દોડવું, પછી યુ પી અપ એટલે ઉપર, સી એ ઓ સી કે ક્લોક એટલે શું થાય, ક્લોક એટલે ઘડિયાળ, પછી એસ ટી આર યુ સી કે સ્ટ્રક એટલે ત્રાટકવું, ઓ એન ઈ ઓ એન ઈ વન એટલે એક, અને ડી ઓ ડબલ્યુ એન ડાઉન એટલે નીચે પડવું. તો આગળનો અભ્યાસ આના પછીના ક્લાસમાં કરીશું. હરિ ઓમ.